આજે વેલેન્ટાઇન ડે છે, બધાને ખબર છે, સૌથી પહેલા હેપી વેલેન્ટાઇન. આપણે જે વેલેન્ટાઇનમાં એવું હોય છે કે આપણે જે માનીએ છીએ, એક માન્યતા છે, પણ આપણે એ માન્યતાથી અલગ કામ કરવા માંગીએ છીએ. અલગ કે કારણ કે આજે પ્રેમ પ્યારનો દિવસ છે, આજે કંઈક આપવાનો દિવસ છે. સ્પેશિયલી આજના દિવસમાં તમે સાંભળ્યું હશે, જોયું હશે કે ભાઈ હસબન્ડ વાઇફને કંઈક આપે, યા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને આપે, યુ નો. તો આજે અમે એવું વિચાર્યું કે આજે આટલો સરસ પવિત્ર દિવસ છે, તો આજે આપણે છોકરાઓ પાસે, યુથ પાસે એવી શપથ લેવડાવી છે કે એ લોકોના પેરેન્ટ્સને, એ લોકોના વાઇફને, બહેનને, કોઈ બીજી સ્ત્રીને, પોતાની ગર્લફ્રેન્ડને, દે શુડ ગીવ ધેમ લવ, રિસ્પેક્ટ. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજની તારીખમાં, જે આપણે બધાને ખબર છે કે ઘરેલું હિંસા એનું દિવસે દિવસે વધતી જઈ રહી છે. એટલે અમે એવા શપથ એવી લેવડાયા છે કે જે સ્ત્રી છે એનો આદર કરો, સન્માન કરો અને ઘરેલો હિંસાથી દૂર રહો. બીજું અમારું ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ એવું કર્યું છે કે અમે અહીંયા જે કામ કરી રહ્યા છીએ, 18 ચાલીઓમાં કામ કરી રહ્યા છીએ, આજ સુધી અમે બહેનો માટે કામ કરીએ છીએ, બહેનોને એમ્પાવર કરવાની, સશક્ત કરવાની કોશિશ કરીએ છીએ, લાઇવલીહુડ કોશિશ કરીએ છીએ. પણ આજથી અમે અહીંયા અમારા બોયઝની ટીમ બી આવીને બેસશે અને આ લોકોના જે કાઉન્સેલિંગના પોઈન્ટ છે, નોટ ઓનલી લેડીઝ કાઉન્સેલિંગ, ઓલ્સો જેન્ટ્સ કાઉન્સેલિંગ. કારણ કે અમે એકવાર જોઈએ કે લેડીઝ કાઉન્સેલિંગમાં વન વે અફેર થાય છે અને એક રિઝલ્ટ અમે જે જોઈએ છે મળતું નથી. એટલે અમે જેન્ટ્સ કાઉન્સેલિંગ, એ લોકોના ડે ટુ ડે પ્રોબ્લેમ્સ, કારણ કે ઘણીવાર તમને ખબર હશે કે નાની નાની પોઈન્ટ માટે, ખાલી આ ગ્લાસ એમ કેમ મુકાયો એ પોઈન્ટ માટે ઝઘડા થાય છે. એટલે અમે આજથી આ નવી કોશિશ અહીંયા ચાલુ કરવાના છીએ. અત્યારે 20 થી 25 પ્લસ ઇન્ફેક્ટ છોકરાઓએ શપથ લીધા છે અને અમે એ લોકોને એક શું કહેવાય, સન્માન આપ્યું છે, એક પ્રમાણપત્ર આપ્યો છે. અને હવે ખાલી એવું નથી કે ભાઈ આજે શપથ લીધા, પતી ગયું, ફોટા પડાવી દીધા. આના પછી અમે હવે એ લોકોને વી આર ગોઈંગ ટુ ટ્રેનિંગ આપવા માંગીએ છીએ, એ લોકોને બહેનોની આદર સત્કારનો, જેન્ડર ઇક્વેલિટીનો ટ્રેનિંગ આપશું. અને જોડે જોડે અમારી જોડે નીતિનભાઈ છે, એમને આ બહુ મહેનત કરી છે, એમના થકીને એમની જોડે અમે બીજા છોકરાઓ સુધી પહોંચવાના છીએ. અને આ જે છોકરાઓએ શપથ લીધા છે એ બીજા છોકરાઓ પાસે શપથ લેવડાવશે. એટલે અમે આમાં એવું કરવા માંગીએ છીએ કે 2+2 = 4 ને 4+16 એ રીતે આખું અમે અહીંયા 18 ચાલીઓમાં અમે કામ કરવા માંગીએ છીએ.